મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વેજલપુર વિધાનસભામાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી દ્વારા સ્ટાર્ટઅપ યોજના શરૂ કરવામાં આવી તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સ્ટાર્ટઅપના કારણે નોકરી શોધવાની જગ્યાએ યુવાનો નોકરી આપતા થયા છે આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ચાર હજાર પાંચસો જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાંથી એક હજાર સિલેક્ટ થયા હતા જેમાંથી ચાલીસને ફેસ્ટિવલમાં સ્ટોલ્સ આપવામાં આવ્યા છે આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પણ તેમના મેન્ટર બનવામાં રસ દાખવ્યો હતો સ્ટાર્ટઅપના સ્ટાર્ટઅપ હજાર થી વધારે નોકરીઓ વર્ષમાં છે યુવાનો યુવાનો નોકરીઓ આપવાની શરૂઆત કરી દીધી યુવાનો નોકરીઓ શોધતા હતા એની જગ્યાએ આ સ્ટાર્ટઅપના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા આ મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ લયા છે આ કાર્યક્રમની અંદર લગભગ એક હજાર સ્ટાર્ટઅપે રજિસ્ટ્રેશન કર્યું એમાંથી અઢીસો જેટલા સ્ટાર્ટઅપને અમે સર્ટિફિકેટ આપીશું ચાલીસ સ્ટાર્ટઅપને અમે ફ્રી ઓફ ચાર્જ અમે એમને સ્ટોલ એક્ઝિબિશન માટે આપ્યા છે જેમાં ઇન્વેસ્ટરો એમને સંપર્ક કરશે એની અંદર એમનો રસ દાખવશે ઇકો વાળું જેમાં શું છે કે જો આપણે ચાલીએ તો આપણી ચાલવાની જે એનર્જી છે એ તો વેસ્ટ જ થઈ રહી છે એનું શું કામ છે તો આપણે શું કરીએ એ જે ચાલવાની એનર્જી છે એને એને યુટિલાઇઝ કરીએ અને એને છે ઇલેક્ટ્રિસિટીમાં પ્રોડ્યુસ કરીએ છે પણ આ એક એવું પ્રોજેક્ટ છે જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી છે એ વિધાઉટ એની ફોસિલ ફ્યુલ જનરેટ કરી શકીએ છીએ એઝ એન ઇન્વેસ્ટર ઘણી બધી વેરાયટી છે કે જેમાં અલગ અલગ વી કેન ઇવેલ્યુએટ એન્ડ સિલેક્ટ કે ક્યાં આગળ ઇન્વેસ્ટ કરવું જોઈએ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે લર્નિંગ બી બહુ જ મળી રહ્યું છે કે લોકો કઈ રીતે સિમ્પલ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સિમ્પલ સોલ્યુશન્સ બનાવી રહ્યા છે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ઓર સિમ્પલ સોલ્યુશન્સ બનાવી રહ્યા છે સો દેટ ઇઝ વોટ વી આર લર્નિંગ ફ્રોમ ધી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ બી પાર્ટ ઓફ ઇટ